નમસ્કાર, આજે આપણે ધોરણ 11 માં બેંક શિલ્લક મેળવવાની બીજી પદ્ધતિ ઉધાર અને જમા વ્યવહારની પદ્ધતિ એમાં ઉદાહરણ છે રોજાની રોકડમાં પ્રમાણેની તારીખ 28/2/2015 ના રોજ બેંક શિલ્લક છે જે 10,000 ની હતી, જેથી પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે જે મળતી ન હતી. તો નીચેની માહિતી પરથી આપણે રોજાનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનો રહેશે, જેમાં આ રીતે આપણે કોષ્ટક બનાવશું. વ્યવહાર નંબર, પછી છે વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આગળ આપણે એના કારણો જોયા હતા, એમાં અડધા બાકી છે, જે પણ આપણે નેક્સ્ટ વિડીયો આવશે એમાં સમજતા જશું, અથવા તો દાખલાની જે રકમ છે એની સાથે સાથે સમજતા જશું. તો અહીંયા પહેલો વ્યવહાર છે કે રૂપિયા 10,000 ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 4,000 નો ચેક છે જે 28/2/2015 સુધી બેંકમાં જમા થયેલ છે. પણ આ વ્યવહાર નોંધતા પહેલા આપણે શું કરવાનું, તો કે તમને અહીંયા એક બાકી આપી દીધેલી છે. કઈ? તો કે રોકડમેટ પ્રમાણેની બેંક શિલ્લક. તો સૌથી પહેલા આપણે એ લખી નાખીએ રોકડમેટ પ્રમાણે બેંક શિલ્લક. ઉધાર હોય માટે આપણે એને ઉધારખાનામાં 10,000 લખી નાખીએ. ત્યાર પછી પહેલો વ્યવહાર કે 10,000 નો ચેક બેંકમાં ભર્યો. નિયમમાં પદ્ધતિનો શું કે તમારે જેમ રોકડમેળમાં નોંધ થતી હતી એના કરતા વિરુદ્ધની નોંધ કરવાની રહેશે. પણ જો એમ લીધું હોય કે રોકડમેળમાં નોંધેલ નથી, તો જે રીતે રોકડમેળમાં નોંધ થાય એ જ રીતે નોંધવાનું રહેશે. પણ રોકડમેળમાં નોંધાઈ ગયું હોય તો આપણે વિરુદ્ધની અસર રોકડમેળમાં જે થતી હોય એના કરતા વિરુદ્ધની અસર આપવાની રહે. તો અહીંયા પહેલા જ વ્યવહારમાં 10,000 નો ચેક બેંકમાં ભરેલો હતો, જેમાંથી 4,000 નો ચેક આપણે રોજ રોકડમેળ છે 28/2 સુધીનો છે, એટલે કે ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ સુધી હજી જમા થયેલ નથી. તો આપણે જે મહિનાનો બેંક શિલ્લક મેળ બનાવશું, તો જ્યારે ત્યારે રોકડ મેળ ભીનો હશે ત્યારે જે મહિનો ફેબ્રુઆરી છે એમાં કેટલા, તો કે 4,000 નો ચેક છે એ જમા નથી થયેલ, એટલે કે જેમાંથી રૂપિયા 4,000 ના જ ખાલી જમા થયા છે. તો 10,000 માંથી 4,000 બાદ કરો કેટલા વધશે, તો કે 6,000. તો એટલા હજુ બેંકમાં જમા થવાના બાકી. તો 10,000 નો ચેક બેંકમાં ભરે, જેમાંથી 4,000 ભરાણા અને 6,000 નથી જમા થયા. તો બેંકમાં જમા નથી થયા તો આપણે જેટલા ઓછા જમા થાય એટલા જમા કરી દેવાનું રહેશે. પણ ત્યાં લખશું શું, તો કે બેંકમાં ભરે પરંતુ જમા નહીં થયેલ છે. વ્યવહાર ભરે બેંકમાં રોકડ મેળમાં
બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી, તો બેંકે ચૂકવણી કરી. જો બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા એની નોંધ આપણા રોકડ મેળમાં કરવાની હોય તો શું થાય? તો કે ચૂકવણી કરવાની એટલે એને જમા બાજુ જ નોંધવા પડે. અને મેં હમણાં જ કીધું કે જો એમ શબ્દ આવે કે રોકડ મેળમાં નોંધેલ નથી, તો જે રીતે રોકડ મેળમાં થતું હોય એ જ રીતે આપણે નોંધ કરશું. તો અહીંયા લખવાનું શું? તો કે બેંકે ચૂકવે પણ વીમા પ્રીમિયમ રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે ચૂકવે વીમા પ્રીમિયમ રોકડ મેળમાં નોંધેલ નથી. એક ગ્રાહકે રૂચાના બેંકના ખાતામાં રૂપિયા 20,000 બારવાર જમા કરાવી દીધી, જેની જાણકારી રૂચાને 1/3/2015 ના રોજ મળી. પણ રૂચાએ તો 28 ફેબ્રુઆરીએ રોકડ મેળ છે એ બનાવી લીધો હતો. અને એને જાણ ક્યારે થઈ? તો કે 1 માર્ચ. એટલે રોકડ મેળમાં આની નોંધ થઈ ગણાય નહીં. એટલે કે કેટલાનો છે? તો કે ગ્રાહકે રૂપિયા 20,000 નો ચેક બારોબાર ખાનામાં જમા કરાયો એટલે રોકડ મેળમાં એની નોંધ થઈ નથી. તો અહીંયા એવું ચોખ્ખું કીધું નથી કે રોકડ મેળમાં નોંધેલ નથી, પણ આપણે કઈ રીતે સમજવાનું? તો કે રોકડ મેળ 28 ફેબ્રુઆરીએ બની અને સમાજ અને જાણ ક્યારે છે? તો કે 1 માર્ચે. માટે આની નોંધ રોકડ મેળમાં થઈ નથી. તો રોકડ મેળમાં શું નોંધ થાય? તો કે રોકડ મેળમાં આપણે એને ઉધાર બાજુએ નોંધવું. તો હવે ત્યાં વિગત શું લખશું? તો કે ગ્રાહકે બેંકમાં બારવાર ભરેલ રકમ. ત્યાર પછી બેંકે નોંધેલ બેંક ચાર્જિસ ના રૂપિયા 100 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. હવે રોકડ મેળમાં એની શું નોંધ થઈ હોય? તો રોકડ મેળમાં બેંક ચાર્જિસ છે એ ખર્ચ છે, એટલે રોકડ મેળમાં આપણે એની જમા બાજુ નોંધાયા હોય, બરોબર? તો હવે અહીંયા એની શું? તો કે 2 વાર નોંધાઈ ગયા માટે આપણે એને 1 વાર ઉધાર નોંધ કરી દેવી પડે. તો અહીંયા લખશું કે રોકડ મેળમાં બે વખત નોંધેલ બેંક ચાર્જિસ શું? ત્યાર પછી રૂપિયા 6,000 નો ચેક 27/2/2015 ના રોજ બેંકમાં ભરેલ, એટલે કે મહિનાનો એન્ડ હતો એના આગલે દિવસે તે નકારાયો, જેની માહિતી છે એ રૂચાને 3/3/2015 એટલે કે 3 માર્ચે રૂચાને એની 3/3/2015 ના રોજ રૂચાને એ માહિતી મળી. તો રૂપિયા 6,000 નો ચેક નકારાનો માટે જે તમે ચેક મેળવ્યો હતો બેંકમાં ભર્યો હતો, સિલક ખરેખર વધે, પણ હવે એ ચેક નકારાયો માટે આપણે કઈ બાજુ? તો કે જમા બાજુ નોંધવું પડશે. લખશું શું? તો કે બેંકમાં ભરે પરંતુ બેંકમાં ભરે પરંતુ નકારાયો છે, જે રોકડ મેળવા નોંધેલ નથી. કેટલા હજાર નો છે? 6,000. ત્યાર પછી
જેમાંથી રૂપિયા 2000 નો ચેક તારીખ 1/3 ના રોજ બેંકમાં રજૂ થયો હતો, એટલે કે ચેક લખાઈ ગયો છે 8000 નો, પણ બેંકમાં રજૂ કેટલા નો હતો કે 2000 રૂપિયાનો જે ચેક છે એ 1/3/2015 ના રોજ રજૂ થયો, તો પૂરેપૂરા 8000 નો ચેક છે એમાંથી 6000 નો જ રજૂ થયેલ છે, 2000 નો રજૂ થયેલ નથી, માટે આપણે એને લખેલ ચેક છે રોકડ મેળમાં જમા થઈ એની વિરુદ્ધની અસર ઉધાર અસર આપી દઈશું, નોંધમાં લખશું લખેલ, પરંતુ રજૂ નહીં થયેલ છે. કેટલા હજાર નું છે? 2000. ત્યાર પછી આઠમો વ્યવહાર કે રૂપિયા 4000 નો બેંક ચેક છે બેંકમાં ભરેલ, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવેલ નથી અને 28/2 સુધી આ બેંક દ્વારા એની વસૂલ પણ થયેલ નથી, તો આઠમો વ્યવહાર છે એની નોંધ થશે નહીં. કારણ તો મોટું છે જે તમે લખી લેજો, બોલું છું કે શું કામ એ તો કે 28/2/2015 ના રોજ રોકડ મેળ અને પાસબુક બંનેમાંથી એક પણ જગ્યાએ એની નોંધ જ થયેલ નથી, એક પણ જગ્યાએ નોંધાયેલ નથી, માટે એની બેંક સિલકમાંથી પણ એને બેંક સિલક મેળમાં પણ એની નોંધ થશે નહીં, કારણ કે કાં રોકડ મેળમાં નોંધેલું હોવું જોઈએ અથવા તો પાસબુકમાં નોંધાયેલું હોવું જોઈએ. ત્યાર પછી નવો વ્યવહાર, બેંકે પાસબુકમાં રૂપિયા 200 બેંક વ્યાજના જમા કર્યા અને ચાર્જિસના રૂપિયા 100 ઉધાર કરે, તો બેની વિરુદ્ધની અસર આપી દેવાની. નવમાં આપણે લખશું બેંકે જમા કરેલ બેંક વ્યાજ. Thank you.
जमा कर देसु 5050। त्यार पछी 12मो व्यवहार एक मास बाद पाती रुपया 3000 नी देवी हुंडी बैंक मार्फत रुपया 100 ना रिबेट थी 28/2/2015 ना रोज चुकवेल जेनी नोंध रोकड़ मेळ मां थई नथी। जेम देवी हुंडी नथी नोंधाणी एम देवी हुंडी नी नोंध पण रोकड़ मेळ ना सहे नथी। केटला सहित छे एमां 100 रुपया नो रिबेट छे तो देवी हुंडी नी चुकवानी रकम 3000 हती जेमांथी आपणे 100 रुपया छे એ બાદ કરી નાખશું એટલે કે 2900 રૂપિયાની નોંધ થશે। તો અહીંયા લખીએ બેંક મારફત ચૂકવેલ દેવી હુંડી જે રોકડ મેળમાં નોંધે નથી 2900। ત્યાર પછી બંનેનો સરવાળો કરવાનો ઉધારને જમા બાજુનો એટલે કે બંનેના સરવાળામાંથી જે ઓછી રકમ છે એ બાદ કરવાની એટલે કુલ સરવાળો થશે 36300। આ બાજુ જમા બાજુ ઓછી રકમ થશે એટલે કે પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક આવશે 250। ત્યાં આપણે લખશું પાસબુક પ્રમાણે જમા બાકી અથવા તો બેંક શિલ્લક જે લખવું આના ઉપરથી આપણે લખવાનું રહેશે। કઈ બાજુ વધારે આવે તો કે ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુનો સરવાળો બાદ કર્યો એટલે કે 250 જે બાકી આવી એ પાસબુક પ્રમાણેની બેંક શિલ્લક કહેવાશે। ત્યાર પછીનું ઉદાહરણ છે